નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજગઢ પોલીસ સ્ટેશનના PSI RS રાઠોડની સૂચના અને માર્ગદર્શનમાં રાજગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ આજરોજ ગોગંબા ફાટક પાસેથી એક મોટરસાયકલ ચાલક, જે પોતાની મોટરસાયકલ લઈ અને આવતો હતો, તેને રોકી અને તેની પાસેથી ગાડીના કાગળોની માંગણી કરતા મોટરસાયકલનો ચાલક ગલ્લાતલ્લા કરવા લાગેલો, પરંતુ પોતાના કાગળો બતાવી શકેલ નહીં. આ મોટરસાયકલની ઉપર GJ07CS5077 નંબરની નંબર પ્લેટ મારેલી હતી, જેને પોલીસે ઈ ગુજકોપ એપ્લિકેશનની અંદર નાખી અને તપાસ કરતા ખરેખર આ જે નંબર પ્લેટ છે એ પણ ખોટી હતી, પરંતુ તેનો સાચો નંબર GJ17H8158 હોવાનું જણાવ્યું હતું, તથા તેના માલિકનું નામ કૈલાશ પ્રસાદ લક્ષ્મીપ્રસાદ મિસ્ત્રી, રહેવાસી આમ્રપાલી સોસાયટી હાલોલ હોવાનું જણાવી આવ્યું હતું, અને સદર મોટરસાયકલની ચોરી અંગેની ફરિયાદ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોવાનું પણ હકીકત જણાઈ આવતા રાજગઢ પોલીસના માણસોએ આ પકડાયેલ આરોપી, જેનું નામઠામ પૂછતા તેણે પોતાનું નામ કલ્પેશ કુમાર ધનજીભાઈ, ઉંમર વર્ષ 26, રહેવાસી ભાણપુરા, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલનો હોવાનું જણાવેલ. પોલીસે આરોપીને પોલીસ સ્ટેશન લાવી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને રાજગઢ પોલીસની ટીમ દ્વારા ચાલુ વર્ષમાં જ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના વણ ઉકેલાયેલ ગુનાને શોધી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ કામગીરીની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર RS રાઠોડની સાથે અધિક હેડ કોન્સ્ટેબલ કીર્તેશ કુમાર, અધિક પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કુમાર, અધિક પોલીસ કોન્સ્ટેબલ દિનેશ કુમાર તથા અધિક પોલીસ કોન્સ્ટેબલ પાતુભાઈ નાવે ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી અને અનડિટેક્ટ ગુનાને શોધી કાઢવાની અંદર સફળતા પ્રાપ્ત કરી છે.